अजाणी वेबसाइट पर होटल नु बुकिंग न करावता अनेक मुसाफरो छेतराया। दिवाळीए तमे फरवा जवानो प्लान बनावी रह्या हो तो कोई पण अजाणी वेबसाइट पर होटल के रिसोर्ट नु बुकिंग न करावता, केम के अनेक यात्रियों ने लाखों रुपया नो चूनो लाग्यो। ज्यारे जे ते होटल बुक करावी हती ते होटल पहोंच्या तो बुकिंग न थयु होवानु जणाता पग तळेथी जमीन खसी गई। बाद में द्वारका में नामांकित होटलों ने डमी वेबसाइट बनाने यात्राओं ने चितरनार भेजाबाज नो पर्दाफाश थयो। यात्राधाम द्वारका सहित विविध पर्यटक धार्मिक स्थलों की होटल रिसोर्ट की बनावटी वेबसाइट बनावी छेतरपिंडी करी। 250 थी वधु बनावटी वेबसाइट गूगल एड्स बनावनार मुख्य सूत्रधार ने लखनऊ थी साइबर क्राइम पोलीसे पकड़ी पाड्यो। द्वारका, सोमनाथ, आणंद सहित शहरों में नामांकित होटलों की फर्जी वेबसाइट बनावी आरोपी लोगों पास थी रूपया खंखेरता। द्वारका आवता यात्रिकोए ऑनलाइन होटल नु बुकिंग करावियो अने यात्रिको होटले पहोंच्या बाद समग्र कौभांड सामे आव्यो। समग्र मामले द्वारका साइबर सेल में द्वारकाना होटल संचालकोए फरियाद नोंधावता पोलीसे उत्तर प्रदेश लखनऊ थी भेजाबाजनी धरपकड़ करी। पकड़ायेल शख्स नीरज सदानंद तिवारी पूछपरछ में स्वीकार्यु कि द्वारकानी चार नामांकित होटलोनी बनावटी वेबसाइट पोते बनावी। पुलिसे आरोपी पासे थी 14 क्रेडिट कार्ड, डेबिट कार्ड, मोबाइल फोन, लैपटॉप, पेन ड्राइव, कंप्यूटर सहित नो मुद्दा माल कब्जे करी वधु तपास हाथ धरी। जीवनशैली बदलाई गई परंतु सूरत ना भाजप प्रमुख नी परंपरा जैसे थे, गौ माता नी पूजा अर्चना करवामां आवी। हिंदू शास्त्रों में गौ माता ने सौथी वधु महत्व आपवामां आव्युं छे। देशनी भावना गौ माता साथे आस्था साथे जोड़ायेली छे। गौ माता नी पूजा अर्चना करीने दिवसनी शुरुआत करवानी परंपरा आदिकालथी चाली आवी छे। सूरतमां पण जीवनशैली बदलाई छे परंतु परंपरा जळवाई रहेली रहे छे। सूरतना पूर्व शहर भाजप प्रमुख नितिनभाई भजियावाला अने तेमनो परिवार दीपोत्सव पर वर्षोथी गायनी पूजा करे छे, त्यारे आ वर्षे पण तेमणे विधि विधानपूर्वक गायनी पूजा करी। परिवार साथे पूजा अर्चना करी गौ माताने गोळ आहार खवडावामां आव्यो हतो। મોરબીની કોલેજના અગ્રણીઓ કચ્છ બોર્ડર પર તૈનાત જવાનો સાથે ઉજવશે દિવાળીનો પર્વ। મોરબીની કોલેજના અગ્રણીઓ કચ્છ બોર્ડર પર તૈનાત જવાનો સાથે ઉજવશે દિવાળીનો પર્વ। આ કોલેજ છેલ્લા 5 વર્ષથી જવાનો સાથે દિવાળીના મહાપર્વની વિશિષ્ટ ઉજવણી કરે છે અને બોર્ડર પર ફરજ બજાવતા સેનાના જવાનોને શુદ્ધ ઘીની મીઠાઈનું વિતરણ કરે છે। દેશના લોકો સુરક્ષિત માહોલમાં પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે સેનાના જવાનો રાત દિવસ સરહદ પર ફરજ બજાવે છે। કર્તવ્યનિષ્ઠ જવાનોને પરિવાર ભાવનાનો અહેસાસ થાય તેવા ઉમદા હેતુસર પીજી પટેલ કોલેજની તેમની સાથે દિવાળી ઉજવે છે। દિવાળીના દિવસે જ રૂબરૂ જઈને શુદ્ધ ઘીની મીઠાઈ અને નમકીનનું વિતરણ કરે છે। આ આયોજનમાં કોલેજના શિક્ષકોથી લઈને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ પોતાનું યોગદાન આપે છે અને ભારત પાકિસ્તાન બોર્ડર પર સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરે છે, જેને લઈને અત્યારથી મીઠાઈ બનાવવાનું શરૂ થઈ ગયું છે। દિવાળી બાદ કડકડતી ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર, કાઢી રાખજો ગરમ વસ્ત્રો। રાજ્યમાં હજુ લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે, પરંતુ હવે ગરમ વસ્ત્રો કાઢી રાખજો। દિવાળી બાદ હાજા ગગડાવતી ઠંડી પડવાની છે। રાજ્યમાં હજુ 2 દિવસ ઠંડી પડશે, જેમાં 2 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે। દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, તેમજ રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે। ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો અનુભવ થશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી। લોકલ ક્લાઉડ એક્ટિવિટીના કારણે છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો વરસાદી માહોલ રહ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। મિનિમમ ટેમ્પરેચર મેં 1.5 ડિગ્રી ફોલ હો સકતા હૈ, 2 ડિગ્રી તક ફોલ હોને કા સંભાવના હૈ, અગલે 2-3 દિન મેં 2-3 ડિગ્રી ફોલ હો સકતા હૈ। બનાસકાંઠા પાલનપુરના કીર્તિ સ્તંભના પ્રાંગણમાં આગ અચાનક લાગી ગઈ। આગને પગલે વિસ્તારમાં દોડધામ મચી, પાલિકાના ફાયર વિભાગનો આગ કાબૂમાં લેવાનો પ્રયાસ, ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ આગ કાબૂ કરી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, અચાનક આગ લાગવાનું કારણ પણ અકબંધ છે। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।